નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મારા દરેક દર્શક મિત્રો કુશળ મંગળ હશો અને તમે કાયમ કુશળ મંગળ રહો સ્વસ્થ રહો એવી પરમ કુપાળો પરમાત્માને મારી પ્રાર્થના મિત્રો આજનો વિડીયો માં હું જે ટૉપિક લઈને આવ્યો છું એ છે કે જો તમે શિયાળામાં લીલું લસણ ખાઓ છો તો આ વીડિયો જરૂર જરૂરથી જુઓ હું તમને આજના વિડીયોમાં લીલું લસણ ખાવાથી કેટલા બધા અદ્ભુત ફાયદા થાય છે એની હું તમને વાત કરવાનો છું તો મિત્રો મારો વિડીયો તમે છેલ્લે સુધી જોજો હવે આપણે લીલા લસણની વાત કરીએ તો એ આપણને શિયાળામાં જ જોવા મળે છે અને શિયાળામાં જો તમે મિત્રો લીલું લસણ ખાઈ લેશો તો એટલા બધા ગંભીર રોગોમાં તમને ફાયદો થશે હાલ મારા ઘરની વાત કરું તો બાજરીનો રોટલો અને એની ઉપર ઘીવાળું લીલું લસણ ખાવાની તો મિત્રો એટલી બધી મજા આવે છે અને એના લીધે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને લીલું લસણ ખાવાથી કયા કયા ફાયદા થાય છે એની હું તમને આજે વાત કરવાનો છું તો મિત્રો લીલું લસણ છે એ એક ઔષધિનું પણ કામ કરે છે એની અંદર અનેક પ્રકારના વિટામિન્સ હોય છે મિનરલ્સ હોય છે અને તેથી જ એ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને બધા રોગો સામે એ લડવાની શક્તિ પણ પૂરી પાડે છે એટલે લીલું લસણ એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે સાથે સાથે આપણા હૃદયને હેલ્ધી રાખે છે અને આપણા બ્લડ પ્રેશરને મેન્ટેન રાખે છે મિત્રો લીલું લસણ છે એનો સૌથી મોટો ફાયદો તેની અંદર રહેલું એક સક્રિય ઘટક જેને એલેસીન પણ કહેવામાં આવે છે અને એ એકદમ શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને જેથી આપણને અત્યારે શરદીની ઋતુ છે શિયાળામાં સૌથી વધારે શરદી ઉધરસ તો એ એની સામે આપણને ફાયદો આપે છે લીલું લસણ ખાવાથી કેન્સર જેવા રોગો સામે પણ આપણને રક્ષણ મળે છે તે આપણા શરીરમાં કોલેસ્ટેરોલનું લેવલ જાળવી રાખે છે અને આપણા હૃદયની રક્ષા કરે છે તે જંતુઓનો નાશ કરી આપણા પાચનતંત્રને એકદમ મજબૂત અને એકદમ સ્ટ્રોંગ બનાવે છે લીલા લસણની વાત કરું તો એની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે એની અંદર આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે અને જે પ્રોટીન હોય છે એને ફેરોપ્રોટીન કોશિકા હોય છે અને તેમાં આયરન સંગ્રહિત હોય છે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીની ટકાવારી વધે છે લીલા લસણમાં પોલીસલ્ફાઈડ હોય છે જે આપણા હૃદયને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે મિત્રો જે લોકોને હાઈ બીપીની તકલીફ હોય એ લોકો જો લીલું લસણ ખાવાની શરૂઆત કરે અને સાથે સાથે એમના લસણના પણ લીલા પાન ખાવાની શરૂઆત કરે તો એની અંદર એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે ડાયાબિટીસના દર્દીઓ હોય એમને પણ ખાસ લીલું લસણ ખાવું જોઈએ હાઈ બીપીને પણ લીલું લસણ કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે લીલું લસણ તંત્રને મજબૂત કરે છે કોરોના જે રોગ હતો એની અંદર જો આપણે લીલું લસણ ખાધું હોય તો આપણા શરીરને કોરોનાના વાયરસ બહુ નુકસાન કરી શકતા નથી શ્વાસની બીમારી હોય એ લોકો પણ જો લીલું લસણ ખાય તો એમને ખૂબ જ ફાયદો થાય છે અને શ્વસનતંત્ર એકદમ મજબૂત રહે છે લીલું લસણની વાત કરું તો એની અંદર એન્ટિસેપ્ટિક પણ ગુણ હોય છે એટલે કોઈ પણ પ્રકારના ઘા હોય તો પણ એને મદદ કરી અને એને રૂજ લાવવામાં લીલું લસણ ખૂબ જ આપણા માટે એ રીતે ફાયદાકારક છે જે લોકોને મગજ સુધી લોહીનો સંચાર બરાબર ન થતો હોય એ લોકો જો લીલું લસણ ખાવાનું ચાલુ કરે તો એનાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે લીલું લસણમાં ભરપૂર એન્ટીબાયોટિક પ્રોપર્ટી હોય છે જેથી એ આપણા શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખે છે લીલા લસણમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે જે આપણને અપચો ઇન ડાયજેશન જેવી તકલીફમાં પણ આપણને ફાયદાકારક છે તેમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબાયોટિક પ્રોપર્ટી એ પેટમાં બેક્ટેરિયાનું બેલેન્સ જાળવવામાં પણ ખૂબ જ મદદ કરે છે ઠંડીમાં શરદી કફ ખાંસી અસ્થમા બ્રોન્કાઇટિસ એટલે કે ગળાની ખારાશ અને શ્વસનતંત્રના જે પણ રોગો હોય છે એમાં જો લીલું લસણ ખાઈએ તો આ રોગોમાં સારો એવો ફાયદો થાય છે લીલું લસણ એમાં ડાયુરેટિક પ્રોપર્ટી હોવાથી એ કિડનીમાં રહેલા ટોક્સિન એટલે કે ઝેરી તત્વોને દૂર કરે છે સાથે સાથે આપણા લોહીને પ્યુરિફાયર કરવાનું પણ કામ કરે છે સાથે આપણા લિવરને પણ મજબૂત રાખે છે લિવરની અંદર જે પણ ઝેરી તત્વો છે એ બધા જ ઝેરી તત્વોને બહાર નીકાળવાનું કામ લસણ કરે છે એ આપણા બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે વધારે સારું કરે છે લીલા લસણમાં રહેલું વિટામિન સી આયરનના એબઝોર્શનમાં આપ મદદ કરે છે તેનાથી આપણા લોહીની ટકાવારી જો ઓછી હોય તો એમાં પણ વધારો થઈ શકે છે મિત્રો લીલું લસણ તો આપણા હાર્ટ માટે એક વરદાન રૂપ કહેવામાં આવે છે અને એની અંદર પોલીસલ્ફાઈડ નામનું તત્વ રહેલું છે એ આપણા હાર્ટને એકદમ મજબૂત અને એકદમ સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે સાથે તેમાં રહેલું મેંગેનીઝ હાર્ટના રોગો સામે રક્ષણ કરે છે અને આપણા શરીરમાં જે ખરાબ કોલેસ્ટેરોલ હોય છે એને વધવા દેતું નથી મિત્રો લીલા લસણના આટલા બધા ફાયદા છે એટલે મિત્રો જો તમે લીલું લસણ ખાવાનું ચાલુ ના કર્યું હોય તો લીલું લસણ ખાવાનું ચોક્કસ ચાલુ કરી દેજો રોટલા સાથે ખાવ તો બહુ મજા આવશે મેં તમને કીધું એ પ્રમાણે એકદમ ઘીની અંદર લીલું લસણને રાખી અને રોટલા ઉપર લગાવી અને જો સવારે એનો નાસ્તો કરવામાં આવે તો તો આખો દિવસ એટલો હેલ્ધી જાય છે કે એની વાત જ ના કરું મિત્રો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ બાય બાય